ત્રણ દિવસના સંઘર્ષ બાદ અમદાવાદની ડીપીએસએસમાં શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ શરૂ. વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં નવી ખુશી. એનઓસી માટે સ્કૂલે તૈયારી કરી શરૂ. ડીપીએસ ફરીથી શરૂ થતા સરકારી એજન્સીઓ એક્શનમાં. ફાયર એનઓસીથી માંડીને સ્કૂલ ફી, વહીવટ બી, પરમિશન સહિતની વિગતો માટે અધિકારીઓનું ઇન્સ્પેક્શન. હવે ડીપીએસની પરીક્ષા નીકળી. ટ્રાફિક નિયમોના ચોંકાવતા આંકડાઓ. હેલ્મેટ પહેરવાનું ફરજિયાત હતું તે સમયગાળામાં પણ અકસ્માતોની સંખ્યા વધી. દંડ ભરવામાં પણ લોકોએ કરી ગાબચી. કરોડોનો દંડ બાકી. ધારાસભ્ય શૈલેષ પરવાની કારના અકસ્માત કેસમાં ડ્રાઈવરની તપાસમાં ખુલી નવી હકીકત. અકસ્માત બાદ આખી રાત ચલાવતો રહ્યો હતો કાર. પોલીસ એમએલએ અને ડ્રાઈવરની કોલ ડિટેલ તપાસી. પ્રજાના પૈસાનું પાણી કરતી પાલિકા. ગુરુકુળથી વસ્ત્રાપુરના રસ્તે સારા ડિવાઈડર હોવા છતાં ઉખાડી નવા નાખ્યા. ખિસ્સા ભરવા કૌભાંડનો વિપક્ષનો આક્ષેપ. શહેરના જાણીતા એકમોએ ટેક્સ ના ભરતા હવે તેમની પ્રોપર્ટીની થશે હરાજી. સ્ટર્લિંગ સિક્યોરિટી, બ્લાક કટર અને સીતારામ ફાર્મનો કરોડોનો ટેક્સ બાકી. નરોડાની ખારીકટ કેનાલના ગંદા પાણીથી લોકો પરેશાન. રોગચાળાના માહોલ વચ્ચે રહેતા લોકોની રજૂઆતની પાલિકા પર કોઈ અસર નહીં. સરદારનગરમાં વ્યાજખોરોના ત્રાસથી 26 વર્ષીય યુવકે જીવન ટૂંકાવ્યું. પોલીસે બે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધી શરૂ કરી તપાસ.